ચેપ્ટર નંબર ચાર સમતલમાં ગતિ એની શરૂઆત કરીએ હવે ત્રીજું અને ચોથું ચેપ્ટર એ ગતિનું છે આમ કમ્બાઈન ચેપ્ટર કહેવાય ફેર એટલો પડ્યો કે ત્રીજા ચેપ્ટરમાં બધું એક પરિમાણને ધ્યાનમાં રાખીને અને અહીંયા આપણે એક પરિમાણ દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ સામાન્ય રીતે દ્વિપરિમાણને ધ્યાનમાં રાખીને વધારે ચર્ચા કરવાની છે તો આના માટે સદિશ રાશિ એની જરૂર પડવાની પહેલાંમાં અદિશ હોય કે સદિશ હોય બધું એક જ પરિમાણ હોય એટલે એના માટે કંઈ વધારે દિશાની જરૂર પડે નહીં એટલે એમાં આપણે વેગ અને ઝડપ એ લગભગ સમાન એવું આપણે કહી શકાય પણ હવે આ ચોથા ચેપ્ટરમાં એવી જે ભૌતિક રાશિઓ છે એને અલગ અલગ આપણે કહેવી પડે કેમ કે ત્રીજા ચેપ્ટરમાં વેગ અને ઝડપ એટલા માટે માત્ર મૂલ્યની જરૂર હતી પણ અહીંયા આપણે મૂલ્ય અને દિશાની જરૂર પડે એટલે વેગ અને ઝડપ એને અલગ તરીકે આપણે કહી શકાય અને કહેવું પડે કેમકે દ્વિપરિમાણ ત્રિપરિમાણની પણ આપણે અહીંયા વાત કરવાની છે પડી ખબર એટલે શરૂઆત સદિશને ધ્યાનમાં રાખીને કેમ કે આખું આ જે ચેપ્ટર છે ને પેલામાં ત્રીજા ચેપ્ટરમાં અદિશને ધ્યાનમાં રાખીને વાત હતી એટલે માત્ર મૂલ્ય પૂરતી વાત હતી અહીંયા આપણે દિશા સહિત એટલે સદીશને ધ્યાનમાં રાખીને વધારે વાત કરવાની ક્લિયર એટલું તો ચોથા ચેપ્ટર સમતલમાં ગતિ એનો આ પહેલો પ્રશ્ન ધ્યાન આપો સદીશની જરૂર ક્યારે પડે છે તો જવાબમાં ધ્યાન આપો સુરેખ પથ ઉપર પદાર્થની ગતિ દરમિયાન માત્ર બે જ દિશાઓની શક્યતા હોય છે તેથી સ્થાન સ્થાનાંતર વેગ પ્રવેગ જે ભૌતિક રાશિની ચર્ચામાં ધન એટલે કે પ્લસ અને ઋણ એટલે કે માઈનસ ચિહ્નો ઉપયોગ કરવાથી દિશા જાણી શકાય છે એટલે એક જ પરિમાણની વાત આવે એટલે એના માટે અહીંયા શું આવે આમ જ બરાબર અહીંયા આ બાજુના ભાગમાં પ્લસ આ બાજુના ભાગમાં માઇનસ કદાચ વાય એક્સ ઉપર જવું હોય તો ઉપર આપણે પ્લસ અને નીચે માઇનસ બરાબર વાય એક્સ થયું ને અને નીચે અહીંયા આપણને શું મળવાનું માઇનસ તો અહીંયા ધન અને ઋણ ચિહ્નો ઉપયોગ કરવાથી દિશા જાણી શકાય પરંતુ કહ્યું બસ એની વાત પરંતુ દ્વિપરિમાણ એને સમતલ કેવાય ચેપ્ટરનું નામ જ આ સમતલમાં ગતિ છે તો દ્વિપરિમાણમાં અથવા ત્રિપરિમાણમાં ઉપરની ભૌતિક રાશિઓના વર્ણન માટે સદિશની જરૂર પડે છે આ સદીશ અને અદિશ રાશિ શું છે ને એ પણ આગલા ધોરણોમાં આવી ગયું છતાં પણ પાછળ આપણે અદિશ અને સદિશ રાશિ એની વ્યાખ્યાન ઉદાહરણની પણ આપણે ચર્ચા કરીશું આ ચેપ્ટરમાં ખ્યાલાઈ ગયો આ વાત થઈ સદીશ જરૂર ક્યારે પડે છે ટૂંકમાં દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં કોઈપણ ભૌતિક રાશિ એના વર્ણન માટે સદિશ રાશિની જરૂર પડે છે ક્લિયર ને ફરીથી દ્વિપરિમાણમાં અથવા ત્રિપરિમાણમાં કોઈ પણ ભૌતિક રાશિના વર્ણન માટે જરૂર પડે છે ક્લિયર એની પછી બીજો પ્રશ્ન ધ્યાન આપો એક દ્વિ દ્વિ એટલે બે અને ત્રિ એટલે ત્રણ તો ત્રિપરિમાણમાં થતી ગતિના ઉદાહરણ આપો તો એક પરિમાણમાં એટલે અહીંયા આપણે આવું કહી શકાય એક પરિમાણની જ્યારે વાત આવે ને એક પરિમાણની તો આના માટે આપણે એક શખ્સ તરીકે વિચારાય બરાબર દ્વિ પરિમાણની વાત આવે ને એટલે એક્સ અને વાય એક્સ અને વાય એની વાત થાય અને ત્રિપરિમાણની વાત આવે ને એટલે એક્સ વાય ઝેડ અક્ષો એની વાતો થાય સમજ પડી તો એના ઉદાહરણ આપણે ગણીએ તો એક પરિમાણમાં થતી ગતિ જે આપણે ત્રીજા ચેપ્ટરમાં ચર્ચા કરીએ સુરેખ પાટા ઉપર ટ્રેનની ગતિ એક પરિમાણમાં થતી ગતિ કહી શકાય દ્વિપરિમાણમાં થતી ગતિ તો કેરમ બોર્ડ ઉપર સરકતી કુકરીઓની ગતિ કેરમ બોર્ડ બધાએ જોયેલું છે લગભગ લોકડાઉનમાં ઘણા બધાએ એનો ઉપયોગ પણ કરેલો હશે તો એ કેરમ બોર્ડ ઉપર સરકતી કુકરીઓની ગતિ અને ત્રિપરિમાણમાં થતી ગતિ તો પાણીમાં માછલીઓની ગતિ એ એક શક્સ ઉપર જાય અક્ષ ઉપર પણ જાય અને તળિયે પણ જાય બરાબર એટલે ત્રિપરિમાણમાં એની ગતિ કહેવાય પતંગિયાની ગતિ પણ ત્રિપરિમાણિક ગતિ કહી શકાય ટૂંકમાં એક પરિમાણની વાત આવે એટલે અક્ષની વાત આવે દ્વિપરિમાણની વાત આવે એટલે એક્સ અને વાયની વાત આવે અને ત્રિ પરિમાણ એટલે એક્સ વાય અને જેડની વાત આવે બી ખબર આ એના કેટલા ઉદાહરણો એની પણ અહીંયા આપણે વાત કરી ક્લિયર આટલું ઓકે